दुख कर लगे है आत्मा पहचाने बिना। अज अमर आत्मा जान कर जो आत्मा में तल्लीन हो, सब रस विरस लगते उसे कैसे भला फिर दीन हो। सुंदर परम आनंद गन निज आत्म जो नहीं जानता, आसक्त हो कर भोग में सो मूड ही सुख मानता। जो सिंधु में से लहर जिससे विश्व उपजे लीन हो, मैं हूँ वही जो जानता कैसे भला फिर दीन हो। सब प्राण शुभ प्रश्न लाया नागजी भाई शंकरलाल जी, पूरा प्रश्न लाल भाई बोड़िया बापू जाला जी, फ्रेंड भाई शू क्या है तुम्हारे समझ में फर्क है? बढ़ जाओ चालो तारे आगे बढ़ी जाइए। हवे जनक राजा ना साथे साथे अष्टावक्र ना आ वेदांत नु शास्त्र छे अने वेदांता देखाय छे जगत ने शू माने छे शू अनुभवे छे। जगत तो देखाय छे जो एक ने नक्कर देखाय छे ने एक ने नथी देखत, तानु स्वरूप शू हशे जगत ने समझावा माटे केटलाय प्रकारना आपणा शास्त्रों में वाद आया छे। सृष्टि मीमांसाना एमां कोई एम कहे छे के आ जगत नो आरंभ थयो छे, शुरू थयुं छे, आरंभ थयो छे एटले कोई काळे न हतुं ने कोई काळे आरंभ थयो छे अने आरंभ थयो छे एटले अंत थशे। तो आरंभवादे जगत ने घणीवार समझावामां आवे छे। कोई एम कहे छे के जगत परिणाम पाम्युं छे કે જેમ દૂધમાંથી દહીં બની જાય એમ બ્રહ્માથી આ પરિણામ પામ્યું છે। કોઈ કહે છે બ્રહ્મા આરંભ થયું છે અને બ્રહ્મા અંત થાય છે, પણ વેદાંત શાસ્ત્ર શું કહે છે? જગતમાં જગત માટે આ પાકું થઈ જવું જોઈએ કે આરંભ અને અંત જગતનો ખાલી એક ચોક્કસ સાધકને સમજાવવા માટે વેદાંતો કહે છે, પરિણામ પણ કોઈ ચોક્કસ બુદ્ધિને રમાડવા માટે કહે છે, પણ મૂળ આ જગત માટે વેદાંતનો અનુભવ મત છે, આપણા શાસ્ત્રનો ઉપનિષદોનો ઋષિઓનો મત છે, આરંભવાદ નહીં પરિણામવાદ નહીં। જગત માટે સમજાવવા માટે શંકરભાઈ અષ્ટાવક્ર સમજાવ્યું છે વિવર્તવાદ છે। વિવર્ત કોને કહેવામાં આવે? આ જગતનું જે મૂળ અધિષ્ઠાન હોય, મૂળ મસાલો, દાગીનો બન્યો એટલે એનો મૂળ મસાલો તો હશે ને, માટલું બન્યું એટલે એનો મૂળ મસાલો તો હશે ને, એવા ચિત્ર વિચિત્ર જગતનો જે આધાર આશ્રય અને મૂળ મસાલો છે અધિષ્ઠાન છે એ બ્રહ્મા કંઈ ફેરફાર ન થાય અને એમાં જગત દેખાય, તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર ન થાય અને એમાં જગત દેખાય ખાલી, અને આને વેદાંતનો વિવર્તવાદ કહે છે। વિવર્તવાદ
તો એકડી બગડી ભણતા હોય ત્યાં સુધી આરંભવાદ્ય જગત સમજાવવામાં આવે છે, ત્રીજી ચોથી ભણતા હોય ત્યાં સુધી પરિણામવાદ્ય જગત સમજાવવામાં આવે છે, અને પાંચમી ભૂમિકામાં જગતને વિવર્તવાદે એને સમજાઈ જાય છે. વિવર્ત કોને કહેવાય? શુદ્ધ બ્રહ્મ જેમનું તેમ રહે અને એમાં જગત દેખાય, બસ. જેમ આકાશનું શુદ્ધ સ્વરૂપ એમનું એમ રહે અને તેમાં નીલવર્ણ દેખાય છે, આકાશમાં કોઈ ફેરફાર ન થાય, તેની શુદ્ધતા રંજિત પણ ન થાય, એ આકાશ પરિણામ પણ ન પામે અને એમાં નીલવર્ણ દેખાય અને એમાં કઢઈ જેવો આકારે દેખાય, એમ તમારું જે શુદ્ધ આત્મ બ્રહ્મ સ્વરૂપ છે આ જગતના અધિષ્ઠાનમાં, સમચેતન એ સામાન્ય ચેતન એ વિજ્ઞાતા ચેતન એ એમનું એમ રે ને એમાં આ જગત દેખાય છે. જેમ સ્વપ્નના જોનારનું જે વ્યષ્ટિ ચેતન છે એમના એમ જ રે, એમાં કઈ ફેરફાર ન થાય અને આખી સૃષ્ટિ તેમાં વિવર્ત થઈને દેખાય, એ જ રીતે બ્રહ્મ એમનું એમ રે, એમાં કોઈ ફેરફાર ન થાય અને એમાં આ જગત દેખાય. આ વિવર્તવાદ છે. આ વિવર્તવાદ પાક્કો થઈ જાય તો સપ્તમ ભૂમિકામાં અજાતવાદ છે, પણ એ પછી. વિવર્તવાદ પહેલા પાક્કો થવો જોઈએ. શુદ્ધ બ્રહ્મ એમનું એમ છે, એમાં કોઈ સ્વરૂપ ફેરફાર નથી થયો, જેમનું તેમ જ. જેમ કાંઈ દોરડું ફેરફાર ન પામી જાય અને સાફ દેખાય, દોરડું જેમનું તેમ જે આકારે જે સ્થિતિમાં જેમ પડ્યું હતું એમ જ રહે અને તેમાં સાફ દેખાય, છીપલી જેમની તેમ રહે અને ચાંદી દેખાય, બસ દેખાય, સ્વભાવથી દેખાય, એમાં સૃષ્ટિની આદિમાં જે મૂળ મસાલો છે એ કઈ જડ નથી. જડ વસ્તુ હોય તો પરિણામ પામીને જગત બન્યું હોય, પણ સૃષ્ટિની આદિમાં જડ મસાલો નથી. કારણ કે જડને જન્માવા માટે ચેતન જોઈએ, તો તમે જાણો છો ને, જેમ માટલું બનાવવું હોય તો કુંભાર જોઈએ, તો જડને સર્જવા માટે ચેતન જોઈએ અને જડનું પ્રેરણા પ્રેરક કરવા માટે પણ ચેતન જોઈએ. જેવી રીતે તમે ગાડી લાયા 10 લાખની, પણ એ 10 લાખની ગાડીને ચલાવવા વાળો કોઈ જોઈએ, તો ચેતન જ પ્રેરક હોય અને ચેતન સર્જક હોય. આ સૃષ્ટિની આદિમાં એક ચેતન વસ્તુ છે, એ તો નક્કી, એ અધિષ્ઠાન છે. અને ચેતનનો એક નિયમ એવો હોય કે ચેતન હોય એ એક હોય, ચેતન બે ના હોય અને ચેતન અનેક ના હોય. જો ચેતન બે હોય તો એને જાણનારો પાછો ત્રીજો ચેતન થાય, એ ત્રણને જાણનારો પાછો ચોથો ચેતન થાય, એ ચારને જાણનારો પાછો પાંચમો ચેતન જાય. માટે ચેતનમાં અનેકતા સંભવી શકતી નથી, ચેતન એક હોય. ચેતન એક હોય અને ચેતન અખંડ હોય, ચેતનમાં ખંડ ના હોય. ચેતનમાં અનેકતા દેખાતી હોય અને ચેતનમાં ખંડ દેખાતા હોય. જેમ આકાશમાં ખંડ નથી, આકાશમાં ખાલી ખંડ દેખાતા હોય. આ ડ્રોઈંગ રૂમ, આ પેલો રૂમ, આ બેડરૂમ, આવા ખંડ ખાલી આકાશમાં કલ્પિત હોય, એમ એક જ ચેતનમાં ખંડ ના હોય, ભાગ ના હોય, વિભાગ ના હોય. વિભાગ ખાલી દેખાતા હોય, હું તું તે આ દેખાતા હોય. ચેતન એક હોય, ચેતન અખંડ હોય, ચેતન પરિણામ પામે એવો ના હોય, ચેતન કદી નષ્ટ થનારો ના હોય. જો નષ્ટ થાય તો એની ચેતનતા ચેતનતા ના રે, એની નષ્ટતા એના અભાવને પાછું જાણે કોણ? અભાવને જાણનારો બચે. જે વસ્તુનો અભાવ થઈ ગયો તો ચેતનનો અભાવ થઈ ગયો, તો અભાવ છે એવું કહેનારો કોણ? માટે આ સૃષ્ટિની આદિમાં જે મૂળ મસાલો છે એ ચેતન છે, અખંડ છે, શુદ્ધ છે, નિત્ય છે, નિત્ય સદા છે, મુક્ત છે, સ્વભાવથી મુક્ત છે, બ્રહ્મ છે, અને હે જનક એ તું છે. એ તારાથી જુદો ના પડી શકે. જો તારાથી જુદો પડે અને તું એનાથી જુદો પડી જાય તો તું જડ થઈ જાય, તું જડ થઈ જાય. તું ચેતન હોવાના કારણે તું જ એ અખંડ ચેતન છે.
આવડા દેહમાં હું પણ કલ્પી લેવાના કારણે, આવડા શરીરમાં અહંતા ભ્રાંતિથી માની લેવાના કારણે તું તારા સ્વરૂપથી વિસ્મૃત થઈને તે બ્રહ્મ દશાને ખોઈ બેઠો છે. જો અષ્ટાવક્ર ગીતા સીધી સટ વાત છે. જેમ કોઈ દડાને તમે આકાશમાં ઉડાડો તો આકાશમાં ઘણો દૂર જતો રહે, દેશાંતર કર્યું કહેવાય. હા, તો એવા કેટલાય એવી કેટલીય સાધના પદ્ધતિ છે જેમાં તમે સ્વર્ગમાં જાઓ, નર્કમાં જાઓ, લોકલોકાંતરમાં જાઓ, આ બધી દેશાંતરમાં ગતિ છે. એ દેશાંતરમાં બ્રહ્મની પ્રાપ્તિ નથી, કાળાંતરમાં પણ બ્રહ્મની પ્રાપ્તિ નથી. દેશાંતર અને કાળાંતર, જેટલું પણ દેશાંતર અને કાળાંતર થઈ રહ્યું છે એ બધું એ ચિત્તની કલ્પના અંતર્ગત આવે છે. બ્રહ્મ જ્ઞાન તો આ ચિત્ત જેમાં ઉઠે છે અને ચિત્ત જેમાં પ્રતીત થઈ ગયું છે, સર્વદેશ અને સર્વકાળ જેમાં ભ્રાંતિથી દેખાઈ રહ્યા છે, એ બ્રહ્મસ્વરૂપ તમારા આત્માને જાણવાની પ્રક્રિયા અષ્ટાવક્ર ગીતામાં છે. જેમાં ખાલી જાણવાનું છે, ક્યાંય જવાનું નથી, ક્યાંય જવાનું નથી, ક્યાંય આવવાનું નથી, ક્યાંય હલવાનું નથી, કશું કરવાનું નથી. જેમ છે તેમ તે બ્રહ્મને જાણવાનું છે, જે તમારું પોતાનું સ્વરૂપ જ છે, જે કંઈ કરવાથી અર્જિત ના થાય એ તો છે, નિત્ય છે. બાકી કોઈ વસ્તુ નિત્ય ના હોય. બ્રહ્મલોક આ બ્રહ્મા ભુવનાલોકા પુનરાવર્તિનો અર્જુન, ગીતામાં ભગવાન કહે છે બ્રહ્મલોક સુધીના લોક બધા પુનરાવર્તિ છે, આ દેશાંતરમાં આવી ભ્રાંતિ થયા જ કરે છે. મામુપ્યત્યંતય પુનર્જન્મ ન વિદ્યતે, મને પ્રાપ્ત થયા પછી હે અર્જુન તું પુનર્જન્મને ન પામીશ. તો એ બ્રહ્મને પામવા માટે કેવળ એ બ્રહ્મને જાણવું, જે તમારું પોતાનું સ્વરૂપ જ છે. અને જનક બા ખૂબી એને જાણી ચૂક્યા છે. બ્રહ્મા, બ્રહ્મનો અર્થ બૃહદ, બૃહદ એટલે મોટું 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 મોટું, પણ કોઈ દેશમાં મોટું નહીં, કોઈ કાળમાં મોટું નહીં. આ સર્વાદેશનું અધિષ્ઠાન, સર્વકાળનું અધિષ્ઠાન, સર્વ વસ્તુનું અધિષ્ઠાન એવું એ બૃહદ બ્રહ્મ, જેમાં છીપલીમાં દેખાતી ચાંદીની માફક આ આખો પ્રપંચ કેવળ પ્રતિભાસ પામી રહ્યો છે, એવા વિવર્તિત દેખાતું હોવા છતાં પણ જેમનું તેમ જે શુદ્ધ બ્રહ્મ છે, એને જાણવા માત્રથી, બસ જાણવા માત્રથી ભ્રાંતિ તૂટી જશે અને બુદ્ધિ શાંત થઈ જશે. જોવા, આકાશમાં નીલવર્ણ તમને દેખાય છે તો તમારી બુદ્ધિમાં તમને ખબર છે કે આ નીલવર્ણ છે નહીં, બસ એમ તમારા તે શુદ્ધ બ્રહ્મમાં આ જગત દેખાય છે, પણ એ બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનમાં જગત નક્કર ઠોસ લાગે છે, બસ. અને આ ચોથી ભૂમિકામાં જનકને બોધ થયો છે કે આ જગતના મૂળમાં મારા આત્મ સ્વરૂપ બ્રહ્મ જ અધિષ્ઠાન છે, શુદ્ધ ચેતન છે, હું જ છું. અને આશ્ચર્ય છે, જેમ દોરડામાં સાપ દેખાય છે એમ જગત મારામાં પ્રતિભાસ પામી રહ્યું છે. હું આવડા દેહમાં દેખાતો આવા છતાં એ દેહને સ્પર્શતો નથી, અને આવા અનંત અનંત બ્રહ્માંડોને ધારણ કરી રહ્યો છું તે છતાં એ મારો એની સાથે કોઈ સંબંધ જ નથી. અરે અરે, મારા સ્વરૂપના અજ્ઞાનમાં બધું આશ્ચર્યને વ્યક્ત કર્યું. મારા સ્વરૂપના અજ્ઞાનમાં જ જેમ નિદ્રા દોષને લઈને સ્વપ્નનો પ્રપંચ પ્રતીત થતો હતો, એમ મારા સ્વરૂપ અજ્ઞાનમાં અનંત જન્મોની આ ભવાટવી પ્રતીત થતી હતી, એ ગુરુદેવ આજે શાંત થઈ છે. તો બીજા અધ્યાયમાં જનક પૂરું કર્યું છે, વાર્તા પતી જવી જોઈએ. તો વાર્તા ફરી ઊભી થઈ છે, કાલે આપણે શરૂ કરી. અષ્ટાવક્ર મંદ મંદ હસ્યા છે જનકની આમે જોઈને, અને પોતાનો શિષ્ય બ્રહ્માનંદને માણી રહ્યો છે, બ્રહ્મ સ્વરૂપને અડી ગયો છે અને એ બ્રહ્માનંદની લહેર લઈ રહ્યો છે. આવું પાક્કું એમણે જોયું કે મારો શિષ્ય જાગી ગયો છે. મૂળ વાત તો જાગી જવાની છે, ભાગી જવાની નથી, ખાલી જાગી જવાની છે. અને પોતાના શિષ્યને જાગેલું જોયું છે, સ્વરૂપમાં જાગેલો જોયો.
એનું ભિખારીપણું તો શાંત થઈ ગયું, એનું રાજાપણું એ બાધિત થઈ ગયું છે. પણ તે છતાંય સ્વપ્નમાંથી જાગ્યા પછી થોડી વાર સ્વપ્નની સ્મૃતિ રહે છે. એ જ રીતે ચોથી ભૂમિકામાં અજ્ઞાન તો નષ્ટ થઈ ગયું જનકનું, સંશય પણ નષ્ટ થયો છે, પણ તોય અનંત કાળની વિપરીત ભાવનાવાળી બુદ્ધિ હોવાના કારણે, વિપર્યયવાળી બુદ્ધિ હોવાના કારણે એ વિપર્યય નામનો દોષ, વેદાંતનો આ શાસ્ત્રનો શબ્દ છે, વિપરીત ભાવના, એ બ્રહ્મ દશામાં ક્યારેક હું દેહ છું આવી વૃત્તિ કોક વાર આવી જાય છે, ક્યારેક જગતની સત્યતા દેખાઈ જાય છે, અને આ એ દેખાવાનું બંધ થાય અને પંચમ ભૂમિકા કહે છે. પણ વ્યવહાર કાળે જયારે આવો ત્યારે એ વ્યવહાર કાળ જુદો લાગે છે, અને વ્યવહારમાં એકદમ ખૂપી જવાય છે જૂના અધ્યાસને લઈને, અને લગભગ આ ભૂમિકામાં હોય એને જ આ સમજાય. હું બાને કાલ કહેતો હતો કે આ ચોથી ભૂમિકામાંથી પાંચમીમાં આવવાની વાત હું કરી શકું, પણ પાંચમીથી આગળ હવે કહી ના શકું તમને, પણ તોય આ બે ત્રણ અધ્યાય પૂરા કરી શકું. જે બિલકુલ બ્રાહ્મી દશામાં હોય નો ડાઉટ, એમાં કોઈ શંકા નહીં, પણ વ્યવહાર કાળે જયારે આવે ત્યારે જગતની સત્યતાના જે સંસ્કાર છે એ પાછા ફૂરે. હજુ આ તુરીય સંગી બ્રહ્મભૂમ દશા નથી. હા, વ્યવહાર કાળે આવે ત્યારે દ્વૈત તૂટી ગયું છે, તો પાછું દ્વૈત ભાષે. જેમ જેસલ જાડેજાને સધીરાનું નામ સાંભળ્યું એટલે એના એનો હાથ તલવાર ઉપર જતો રહ્યો, એની બ્રહ્મદશા એ ક્ષણે હલી ગઈ. જ્યાં સુધી જ્ઞાનનું દ્રઢત્વ ના હોય ત્યાં સુધી આ વિપર્ય નામનો દોષ ફૂરી આવે છે, એ પરિપક્વ નિધિધ્યાસન વડે દૂર થાય છે. એટલે ત્રીજો અધ્યાય નિધિધ્યાસનના સાધકો માટે છે. નિધિધ્યાસન, હા, સાંભળેલી જે આત્મસત્તા છે એનું સતત ધ્યાન, આને નિધિધ્યાસન કહે છે. આ જ્ઞાન માર્ગે ધ્યાનની પ્રક્રિયા છે. આ અધ્યાયોમાં એ કેવું અખંડ ધ્યાન પોતાના આત્માના સ્વરૂપનું, જે લાંબા ગાળે કરવામાં આવે તો બ્રહ્માકાર વૃત્તિ થતા જગતના જે અધ્યાસિક સંસ્કારો છે એ પણ થોડા દાડે પંચમ ભૂમિકામાં નષ્ટ થઈ જાય છે. પંચમ ભૂમિકામાં બિલકુલ શ્રીમદ ભાગવતમાં જે જળભરતની સ્થિતિ હતી એ આવે છે. એમ જળભરાત ષષ્ટમ ભૂમિકામાં એ પછી જતા રહે છે. ષષ્ટમ ભૂમિકા, છઠ્ઠી ભૂમિકામાં એ કોઈ કોઈ છે બા દેખાય છે. સપ્તમ ભૂમિકામાં, ષષ્ટમ ભૂમિકામાં સનકાદિકો, સપ્તમ ભૂમિકામાં શ્રીમદ ભાગવતમાં ભગવાન સુખદેવજી, ભગવાન દત્તાત્રેય, અને આ દશા દરેકની આવી શકે છે. પણ ચોથી ભૂમિકા એ છે જેમાં વ્યવહારમાં આવીએ ત્યારે અધ્યાસ પેલો આગળનો ફૂરી આવે છે. જેમ પેલા એક લશ્કરમાંથી ભાઈ છૂટા થયેલા અને ઘેર પછી રિટાયર થઈને આવ્યા, એટલે પછી સૈનિક હતા, સોલ્જર, તો કાયમ એમના ઘેરથી કંઈક પણ લેવા મોકલે, એટલે રોજ સવારે દહીં લેવા જાય. મેં કહેલી વાત છે, રોજ 10-11 વાગે એટલે ડેરીમાં દહીં લેવા માટે નીકળે ત્યાંથી, અને લશ્કરના માણસ હતા, હાથમાં દહીંનો વાટકો હોય. પછી એમાં બધા છોકરા ટીખળ કરે, એમાં એક છોકરો ઝાડ પાછળ ઊભો છે ને પેલા દહીં લઈને જતા હતા, એટલે ખાલી એટલું જ બોલે, "અટેન્શન", બસ આટલું જ બોલે, અને અવાજ જેવો સાંભળે એટલે પેલા જે લશ્કરના સૈનિક હતા એવા ટેન્શનમાં આવી જાય, ધબાક, બધું દહીં દોરાઈ જાય. રોજ આવું બને, પણ પેલું એટેન્શન બોલ્યા પછી એ હાથમાંથી દહીં પડી જ જાય, અને કહે છે અધ્યાસ. તો સ્પષ્ટમ સ્પષ્ટ આત્માની એક વાર લેર આવી ગઈ, તે છતાંય કયા કયા અધ્યાસિક સંબંધોના લીધે આ બાબતો નડે છે એની ચર્ચા આપણે શરૂ કરી હતી, અને કહી રહ્યા હતા ગઈકાલે કે હે રાજન,
તે આત્માને હવે જનક અષ્ટાવક્ર બોલી રહ્યા છે એ જનક તે આત્માને તત્વતઃ જાણ્યો છે એ બ્રહ્મને તત્વતઃ અભેદ પોતાના સ્વરૂપે જાણ્યો છે એ જનક એક અવિનાશી ને અદ્વિતીય જાણ્યો છે એ આત્માની સત્તામાં અદ્વિતીય આત્મા જાણી લેતા બીજું કઈ સામે બચે જ નહીં એ દશા તારી આવી ગઈ છે હે રાજન તો તારી ધન કમાવામાં કથમ આર્જનમ રતિ કથમ આર્જન રતિ તારી એ ધન કમાવામાં ધન પ્રત્યે આટલી રતિ કેમ છે એમ પૂછે છે જોજો હા હવે આપણે આગળ વધીએ એના પહેલા શરૂ અહીંથી આપણાથી કરવું જોઈએ આપણી બ્રહ્મદશા અને આપણી બ્રહ્માગતા સ્થિતિ થઈ હોય આપણે જોયું હોય પણ કેટલી વસ્તુ જોઈને આપણા મોઢામાં પાણી આવે છે એમાંની પહેલી વસ્તુ ધન છે અને જોજો ગઈકાલે આની બહુ ચર્ચા આપણે કરી ગયા ધન જયારે આવે ત્યારે શું શું અંદર થાય છે આવે છે એટલે થાય છે જશે એટલે થશે ભાગ્યે જ કોઈ માણસ એવો હશે જેની વૃત્તિ ધનની આજુબાજુ ના ફરતી હોય એક નાનું બાળક હોય કાં તો એક પંચમ ભૂમિકામાં પહોંચી ગયેલા મહાપુરુષ હોય બસ આ બેની વચ્ચેના બધાય હા એક નાનું બાળક હોય એ 2000 બંડરોની વચ્ચે જેવી સ્થિતિમાં બેસે છે એવી સ્થિતિમાં પંચમ ષષ્ઠમ અને સપ્તમ ભૂમિકાના જ્ઞાની બેસે છે પણ આપણે કઈ સ્થિતિમાં બેસી રહ્યા છીએ તો ધનનો અહીંયા દોષ નથી બતાવવામાં આવ્યો ધનની જે અદમ્ય લાલસા છે લાલસા તમે ગીતા સાંભળી છે અને હું ગીતાનું ઉદાહરણ તમને આપું એટલે ફિટ થશે આમાં બા શ્રીમદ ભગવદ્ ગીતામાં એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહે એના પહેલા કોઈ વખતે ગીતાએ ગાવા જેવી છે ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે કે આવા પુરુષને કદી સ્વરૂપની સમાધિ લાગી શકતી નથી બે બહુ મોટા દોષ બતાવ્યા અને એ જ દોષને અહીંયા બતાવે છે અષ્ટાવક્ર પોતાના શબ્દોમાં અને કૃષ્ણ પોતાના શબ્દોમાં હું તમને યાદ કરાવું શ્રી ભગવાન વાચ ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનાં તૈયભ્યત ચેતસાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે આહાહા ગીતાકાર કહે છે આ બે વસ્તુ એ બ્રહ્મની પ્રાપ્તિમાં અને બ્રહ્મની સ્થિતિને અર્જિત કરવામાં તે બ્રહ્મ દશાને માણવામાં આડ આવે છે કઈ ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનાં પ્રત્યેક સાધક ચોથી ભૂમિકા સુધી શુભેચ્છાથી લઈને ચોથી ભૂમિકા સુધી સંસારીની તો વાત જ નથી એ તો આમાં ડૂબેલા જ છે પણ આ ચારે ભૂમિકાના પ્રત્યેક સાધક ભોગ અને સંગ્રહ આ બંનેની ઈચ્છામાં પ્રત્યેક લાગેલા છે જાણેલા અને ન જાણેલા ચોથી ભૂમિકા સુધી પદાર્થનો ભોગ અને એનો સંગ્રહ ધનનો ભોગ અને ધનનો સંગ્રહ અને
ભોગ ઐશ્વર્ય પ્રસક્તાના તૈયા અભ્યક ચિત્ત સામે હે અર્જુન જેનું ચિત્ત આના વડે હરણ થયેલું છે વ્યવસાય આત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિ હતે આવી વ્યવસાય આત્મિકા આવી વૈશ્યાપણાને પ્રાપ્ત થયેલી બુદ્ધિ વાળા કદી પણ પોતાની આત્મા આત્મ સ્વભાવમાં સ્થિર થઈ શકતા જ નથી એમ કૃષ્ણ ભગવાન ગીતાના એ બીજા અધ્યાયમાં કહી રહ્યા છે. તો ભોગ અને સંગ્રહની ઈચ્છા, બસ આ ભોગ અને સંગ્રહની ઈચ્છા, અને એ ધનમાં પણ લાગુ પડે છે. નિર્ધન માણસ હોય તો નિર્ધન માણસમાં ધનની લાલસા હોય છે, પણ ધનવાન માણસ હોય તો કેટલો ધનવાન બને તો ધનની લાલસા મટે? અશક્ય છે. એવા રાજાના રે સ્વરૂપ દરી મેં તો જોઈ લીધું, અને એવો મારે ધનનો નહીં પાર આટલા, હે ધને તો મારું મન થીર નાખ્યું, અને લૂટ્યો મેં તો સગડો સંસાર, મમતા મરે નહીં એનું મારે શું કરું, અને ગુરુ મારા દીન ના દયાળ ચિતને ચડાયું સંતો ભાઈ ચાકડે રે. અને ચિત્ત ચાકડે છે, એનાથી ચડે છે. ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ એ ધનની લાલસા, એ ધન જોઈને કોઈ આનો એન્ડ હશે ના? તો કે આનો એન્ડ જ નથી, એન્ડલેસ છે. શરીરની ભૂખ તો બે રોટલાથી મટે, પણ મનમાં કેટલા પ્રકારની ભૂખ છે? એમાં પહેલી આ ધનના ભોગ અને ધનના સંગ્રહની ઈચ્છા, બીજા કેટલી આવશે પણ ગીતાનો શ્લોક આપણે પકડી રાખીશું. ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ, અને તમારે તમારી જાતને તપાસવાની, મારે મારી જાતને તપાસવાની. આ તો એક સ્વાધ્યાય છે, અષ્ટાવક્રના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. તો ભોગ અને સંગ્રહની ઈચ્છા, નિર્ધનમાં તો ધનની લાલસા પડેલી છે કોઈ ચોક્કસ, એને તો પૈસા નથી એટલે પડેલી છે, પણ ધનવાનોને કયો રોગ છે? ઉપરથી ભાગવતકાર તો એમ કે છે, શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં નારદજી ધનના 15 દોષ બતાવી રહ્યા છે, ને એમાં નારદજી એમ બોલ્યા, તમે બહુ સાંભળી છે કથા, એ નલકુબેર અને મણિગ્રીવને કહી રહ્યા છે નારદજી, કે નિર્ધનમાં તો એક જ દોષ છે, ધનની ભૂખનો, ધનની લાલસાનો. જ્યારે ધનવાનમાં તો બે દોષ છે, ધનની લાલસા તો એને છે જે નિર્ધનમાં હતી એના કરતા 3 ગણી છે, અને વધારાનું એક વધ્યું ધનનું અભિમાન જે નિર્ધનમાં નથી. આ બેવડા દોષ છે ધનવાનમાં, ધનનું અભિમાન અને ધનની લાલસા. અરે રે, અને ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તૈયા અભ્યક ચેતસામ, છેડો નથી આનો. ધનની જો ઉપયોગી સત્તા જોવામાં આવે તો છે 18માં 17માં અધ્યાયમાં કહેવાના છે અષ્ટાવક્ર, ધન ના છૂટે બા, પણ ધનની જે ધન જોઈને અંદર ધન છોડવાનું એ નથી, જેની વ્યવહારિક સત્તા છે શું કરવા છૂટે, પણ વ્યવહારિક સત્તામાં જે પ્રતિભાસ જોડ્યો છે એના સંયોગ વખતે હલચલ થાય છે અને એના વિયોગ વખતે પણ હલચલ થાય છે, એ ધનની ગુલામી છે. ધનનો માલિક એને કહેવાય કે ધનના સંયોગ વખતે પણ એને હલચલ ના થાય અને ધનના વિયોગ વખતે પણ હલચલ ના થાય, આ જ ધનનો માલિક છે. પણ સંયોગ વખતે હલચલ થાય છે અને પછી સંગ્રહની ઈચ્છા, એટલે તો પછી સંગ્રહ, પછી તો ધન કરતા પણ ધનની સંખ્યા ઉપર અભિમાન ચડી ગયું છે. 1 લાખ 1 કરોડ 2 કરોડ 5 કરોડ, પછી તો ધનની સંખ્યા બા, અને ધનની સંખ્યામાં પછી ભોગ અને સંગ્રહની ઈચ્છા, તો આનો ભોગ
આના સંગ્રહની ઈચ્છા અને આમને આમ બની રૂ રે એ ઈચ્છા બસ. અને આજ એ જીવ દશાનું ગોતક છે. એ જનક તું તો કહેતો હતો કે મેં મારા આત્માને જાણ્યું છે, તો આત્મકને તો ધીર પુરુષ હોય. ગઈકાલના શ્લોકમાં બોલ્યા કે ધીર હોય, ધીર હોય, થીર હોય, પણ આ ધન કમાવામાં તારી રૂચિ શા? એ જનકના માધ્યમથી, જનક એટલે જીવ જનૈયા આપણને કહી રહ્યા છે. તો ધનની પાછળ તારી આ દોટ શા માટે છે? ધનની ઉપયોગી સત્તા છે હે જનક રાજા. ધન છે એની એની એક જ વસ્તુ, એનો વ્યવહાર છે. કોતા કાં તો પોતાના માટે વપરાય, કાં તો બીજાના માટે વપરાય, આટલી જ એની વ્યવહારિક સત્તા છે. સંગ્રહ તો બિલકુલ ભ્રમણ છે, સંગ્રહ તો બિલકુલ ભ્રાંતિ છે. અને પછી આમના આમ જ બનેલા રે, આ એપડી તૂટે જ નહીં, મુકાવે, એ તો બહુ મોટી ભ્રમણ છે. અરે આવા તો કેટલી વખત ધનના ભંડારો મૂકીને તમારી આંખ નીચે ગઈ છે. દરેક વખતે ધન તમે જુદું જુદું માન્યું છે, અને કેટલી વખત આંખ તો મીચી ગઈ છે. અત્યારે તમે એ જનક રાજા આ ધન વિશે શું અભિપ્રાય ધરાવો છો? તો કે છે તત્વજ્ઞ પુરુષ કેવો હોય છે? અમથા ભાઈ, જે તત્વમાં સ્થિત થઈ જાય છે એને પ્રારબ્ધગત આ બધા પદાર્થો ભોગ અને સંગ્રહની ઈચ્છા વગર આય જાય છે અને જય જાય છે. બધાને પ્રારબ્ધ વશ જ આય જાય છે અને જય જાય છે. પણ જે અજ્ઞાનમાં ગ્રસ્ત છે એને એમ થાય છે હું મારા પુરુષાર્થથી આને લાવી રહ્યો છું. એવી રીતે શ્રીમદ ભાગવતમાં બાલ પ્રહલાદ અસુરોને ઉપદેશ આપી રહ્યા છે કે હે મારા મિત્રો, તમે ઘણી વાર કથામાં સાંભળ્યું છે, પ્રહલાદજી કહી રહ્યા છે કે કોઈ પણ જીવ હે મારા મિત્રો કદી દુઃખ તો ઈચ્છતું નથી. કોઈ પણ જીવ, પ્રહલાદ પ્રશ્ન પૂછી રહ્યા છે ભાગવતમાં, દુઃખની ઈચ્છા કરે છે? તો કે ના, દુઃખની ઈચ્છા નથી કરતું. તો કે દુઃખની ઈચ્છા નથી કરતું તો પણ દુઃખદ વ્યક્તિ, દુઃખદ વસ્તુ, દુઃખદ પરિસ્થિતિ અને દુઃખદ પદાર્થોનો સંગ એને ઈચ્છા વગર થયા કરે છે. થાય છે કે નહીં? પ્રહલાદજી પૂછી રહ્યા છે. તો બાળકે કીધું, હા, ઈચ્છા વગર જ દુઃખદ વ્યક્તિ, દુઃખદ વસ્તુ અને દુઃખદ પરિસ્થિતિ પ્રારબ્ધવશ આવે છે, ઈચ્છા નહીં કરી. એ જ રીતે હે મારા મિત્રો, પ્રહલાદ કહી રહ્યા છે, સુખદ વ્યક્તિ, સુખદ પરિસ્થિતિ, સુખદ પદાર્થો પણ એ જ રીતે પ્રયાસ વગર, પ્રારબ્ધગત મૃત્યુલોકથી ઇન્દ્રલોક સુધીના બધા જીવોને અનાયાસ જ મળે છે, પ્રારબ્ધવશ જ મળે છે. એ એના ભોગ અને સંગ્રહની ઈચ્છા ના હોય તે છતાંય આ ધન આદિ તો તમને તમારા પ્રારબ્ધ અનુસાર જ્યાં બેઠા છો ત્યાં સંયોગ વિયોગ કરાવતા જ રહેશે. એ પદાર્થોનો કશો વાંધો જ નથી રાજા જનક, વાંધો છે તમારી ભોગ અને સંગ્રહની ઈચ્છા, જેને તમને આ બ્રહ્મદશાથી જુદા કરીને બાંધી રાખ્યા છે. ભોગ ઓર ઈચ્છા જિસકી નષ્ટ હો જાતી હૈ જનક, ઉસકો ભી પ્રારબ્ધવશ ઇસ ધન કા સંયોગ વિયોગ હોતા હી રહેતા હૈ, હોતા હી રહેતા હૈ, હોતા હી રહેતા હૈ, હોતા હી રહેતા હૈ. કભી સંયોગ હોગા, કભી વિયોગ હોગા, કભી વિયોગ હોગા, કભી સંયોગ હોગા. વો પ્રારબ્ધી કારણ હૈ, વો પ્રારબ્ધી કારણ હૈ. ઇસમે ભોગ ઓર સંગ્રહ કી ઈચ્છા કરકે પ્રાણી બદ્ધ જાતા હૈ. જો ગીતાકાર કહે છે, ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તૈયા અભ્યક્ત ચિત્ત સામ. હે અર્જુન, આ બે ના લઈને જેની બુદ્ધિ, જેનું ચિત્ત અપહત થયું છે, હરણ પામી ગયું, વિહ્વળ થઈ ગયું છે, અને આવી વ્યવસાય આત્મિકા બુદ્ધિ વાળા સમાધો ને વિધિ હતે તે કદી સ્થિત પ્રજ્ઞ થઈ ના શકે, જેની સ્વરૂપમાં સ્થિતિ થઈ શકે જ નહીં. કારણ કે એક વખત ભોગ અને સંગ્રહની ઈચ્છા કરે તેની વ્યવસાય આત્મિકા બુદ્ધિમાં અનેક પ્રકારની શાખાઓ ઉભી થાય છે. જેમ મારે દીકરો નથી બા, તો એ દીકરો નથી એ વિચાર કરો, તો હવે દીકરો કેવી રીતે થાય, કેવી રીતે થાય, કઈ બાધા રાખવું, કયો મંત્ર કાઢવું, બાપજી જોડે કયો આશીર્વાદ લઉં, હા પછી એને જીવતો રાખવા માટે કોની બાધા રાખવું, મારો જેવો પાકે એના માટે શું કરવું, આ બધી વ્યવસાય આત્મિકા બુદ્ધિ છે બા.
हा जी, तो व्यवसायत्मिक बुद्धि वाला ने कदी पण समाधि समाधो न विधि हते तो भोग न संग्रह नी इच्छा। तो कहे छे तत्वज्ञ पुरुष नी स्थिति केवी होय छे, धन ने ना अड़े। अरे धन ने नहीं अड़ता, ए मन थी अड़े छे, मन थी अड़वानी बात करी रहे छे अहींया। धन ने अड़े के ना अड़े, जेम नानू बाळक होय ए 2000 ना बंडल ने अहींथी मूकी दे, अहींथी मूकी दे, कोई पण प्रकार नी एनामां अंतर हलचल नथी थती। अने आपणे 2000 नी नोट ने अड़िए ने कोई जीवंत वस्तु ने अड़ता होय एवो स्पर्श थाय छे। जुआ 2000 नु बंडल आम गणता हो तो जीवंत वस्तु ने अड़ी रहा ये थाय छे बा। तो कहे छे हे राजन, तारी आमां प्रीति शा माटे छे? शुं तू नथी जाणतो के बधाय इच्छित बधाय पदार्थो इच्छा के अनिच्छा ना अधीन नथी, तो प्रारब्धवत संयोग वियोग ने प्राप्त थई रह्या छे। प्रारब्धगत संयोग वियोग ने प्राप्त थयेला पदार्थों में भोग ने संग्रहनी इच्छा ज हे अर्जुन तने बांधी राखे छे। तो क्यारे कोई व्यक्ति धननी चिंता वगरनो हशे? समझवानुं ए पोताना ज्ञान में हवे स्थिति करी शकशे। पहलू पगथियुं चढ़ी गयो तीजा अध्यायनुं, धननी चिंता वगरनो। एमना अमत्ता निर्धन धननी चिंता वगरनो, निर्धन ने धननी चिंता होय छे, धनवानों ने तो दूनी छे। आशा तृष्णा सब गट व्यापी, कोई महल नहीं सूना। जो देखा सो दुखिया साधो, जो देखा सो दुखिया आशा तृष्णा सब गट व्यापी, आशा तृष्णा सब गट व्यापी, कोई महल नहीं सुना। जो देखा सो दुखिया साधो, जोगी दुखिया जंगम दुखिया, जोगी दुखिया जंगम दुखिया, तपसी को दुख दूना, तपसी को खदूना। आशा तृष्णा सब गट व्यापी, आशा तृष्णा सब गट व्यापी, कोई महल नहीं सुना। जो देखा सो दुखिया साधो, जो देखा सो दुखिया। अखंड ब्रह्म दशा ने प्राप्त थयेला तने अधनना संयोग वियोग में हे राजन विवर शा माटे थई रह्यो छे? मेळवेलू वापरी शकतो नथी अने बीजू मेळवानी चाह ना करे छे। ये भगवान एम आप्यू छे ए तो वापरी बताओ मुका भाई, पछी बीजो मेळवानी चाहना करजो। चालो करवी होय तो ए, पण जो मिला है वो ऐसा ही रह जाए। कथम मार्थम रज अर्थ मार्जनम रति ही आमना आमज रही जाए। शु तारा क्षण भंगुरता शरीर की स्थिति तू जानतो नथी राजा? क्या शरीर की क्षण भंगुरता केटली छे? અને એના સંબંધે જે આ ભોગના સંગ્રહમાં તને રુચિ થઈ રહી છે રાજન, મને તારી વાત ઉપર આશ્ચર્ય થાય છે, ઊંધારું આશ્ચર્ય વ્યક્ત કરે છે। હકીકતમાં શિષ્ય ઉપર આક્ષેપ કરીને એના બોધને દ્રઢ કરાવે છે, બીજું કાંઈ નથી। આ શિષ્ય ઉપર એવો આક્ષેપ કરીને એને જે બોધ થયો છે એ દ્રઢ કરાવે છે, લાઇટ કરાવે છે, ફાઇનલ ટચ આપે છે, ખીલાને હલાવે છે।
કે આનું જ્ઞાન દ્રઢ થયું છે કે નહીં એમ ચેક કરે છે. આ ગુરુની આવી કરુણા હોય છે. અને આપણે પ્રત્યેક શ્લોક જોતા જવાનો અને આપણા આપણે લાગુ પડતો હોય તો ઉઠાવી લેવાનું, તો છોડી દેવાનો. જો ધનમાં આપણી સામાન્ય દ્રષ્ટિ થઈ હોય અને આપણને પાક્કો બોધ હોય કે ધન પ્રારબ્ધગત સંયોગ વિયોગ પામે જાય છે, પ્રારબ્ધગત સંયોગ વિયોગને પ્રાપ્ત થાય છે, બસ હા, જે છે છે અને નહીં રહે નહીં રહે. જેવી રીતે શિવાજી માટે પેલી કથા નથી બા, શિવાજીના ગુરુ સમર સ્વામી રામદાસ લંગોટી પહેરતા અને એટલા બધા તત્વજ્ઞ પુરુષ હતા બા, અને શિવાજીના જે પ્રધાન હતા બા, પ્રધાન એના પ્રધાનના ગુરુ હતા, તે ચાર હાથે વીટીઓ પહેરે ને કેટલા તો મુગટ પહેરે ને શું કરે ને, અને એક દાડો બે ગુરુ ભેગા થયા એટલે શિવાજીને નાનમ થઈ. ખરું, આ પ્રધાનના ગુરુ આવા ઠાઠ માઠમાં રહેશે ને એમ કે મારા ગુરુ હાવ લંગોટમાં. રાતે ગયો અને બાપજીને કહે છે, બાપજી આજે જે મહાત્મા આવ્યા હતા એવો વેશ તમને બનાવી આપું તો. પણ કે શું ફરક પડશે? પણ કે એમ ના, એમ કે શિવાજીના ગુરુ તરીકે તમે પહેરો તો. જ્ઞાન ફલમ અનાગ્રહમ, જ્ઞાન કા ફલ તો અનાગ્રહી હોતા હૈ, યાદ રખના, આગ્રહ નહીં હોતા હૈ એસા ઓર વેસા. તો પહેરાઈ દીધા, બનેલી ઘટના છે. પેલા તો ચાર આંગળીઓ વીટી હતી, હમણાં તો આઠે આંગળી પહેરાઈ હોત રાજાના ગુરુબા. અને પહેર્યા પછી તમને થોડી અસહજતા લાગી, આટલા દાડા પહેર્યું નતું, એટલે બે દાડા સત્સંગ કરી નીકળ્યા બા, બનેલી ઘટના છે. રસ્તાના ચોર આવ્યા બા અને લૂંટી લીધા બા, બાપજીને ચોરાયા અને લૂંટવા માટે કે અને પ્રયાસ ના કરવો પડ્યો બા, આઈને ઉભા રહ્યા. તત્વજ્ઞ પુરુષોને લૂંટવામાં કોઈ પ્રયાસ ના કરવો પડે બા. એમને ભૌતિક રીતે લૂંટવા હોય તો વ્યક્તિ લૂંટી જાય અને આધ્યાત્મિક રીતે લૂંટવા હોય તો લૂંટી જાય, બસ આ બધી માટી જુદી હોય બા. હા જોજો, એનું બધા કરીએ જાય બા, એનું કારણ છે અને બહુ લૂંટવા સહેલા છે એટલે એને લૂંટી લીધા. તો બધા કપડા લૂંટી લીધા, તો લંગોટ તો હતી એ તો રહી બા. અને છ મહિને પાછા બે ગુરુ ફરી ભેગા થયા, ત્યારે પેલા જે હતા ને જે બાપજીને કપડા આલ્યા હતા ને એ પેલા એ પહેરેલા, એના એ જ વીટીઓ, એ જ નંગ બા, બધું એનું એ પ્રધાનના ગુરુએ. એટલે પછી પેલા તો હાવ લંગોટમાં જોયા, એટલે શિવાજી પ્રશ્ન કર્યો કે બાપજી આ કપડા તો મેં તમને આપ્યા હતા, તમે આને દાનમાં દીધા? એટલે રામદાસજી એ કીધું, મેં દાનમાં નથી આપ્યા શિવા. પણ જેવો અહીંથી જતો હતો અને ચાર જણા જરૂરિયાત વાળા આવ્યા, લૂંટારા ના કીધા, ચાર જણા જરૂરિયાત વાળા આવ્યા અને એમને મારી પાસેથી આ લઈ લીધું, અને એને જરૂરિયાત હતી એટલે મેં કાઢીને ઉતારીને આપી દીધા. પછી હું જાણતો નથી શું થયું. તો પેલા બાપજીને પૂછ્યું કે આ તમે કેવી રીતે લાયા, તમે કેવી રીતે લાયા, કહો તમારા માણસ હતા? કે ના ભાઈ, મારા માણસ નતા. તો બિલકુલ, હું તો રામદાસજીની ચરણમાં બેસું એવો નથી એમ કીધું પેલા ગુરુએ. આમના ચરણની રજાઈ હું બની શકું એવો નથી, પણ બન્યું એવું કે હું તો મારા જે કપડા હતા એ જ પહેરીને ફરતો હતો. પણ એ ચાર જણા દોડતા ઘોડા ઉપર આવ્યા અને તરત મને કીધું કે અમારી પાસે માણસ પડ્યા છે, બધા બધા સિપાહીઓ પડ્યા છે અને આ અમારી પાસે માલ છે, આ તમે રાખી લો અને અમને બચાવી લો. ખબરદાર, મને ચપ્પુ બતાવ્યું અને મારા ખોળામાં પોટલું મૂકીને જતા રહ્યા. બે ત્રણ કલાક મેં રાહ જોઈ, કોઈ સિપાહી ના આવ્યા ને એ પાછા ના આવ્યા, એટલે મેં મારા પ્રારબ્ધગત મળેલા પદાર્થોને પહેરી લીધા છે. હું જાણતો નથી કે તમે તમારા ગુરુને આ ભેટ રાખ્યા, હું કશું જાણતો નથી, પણ મારા ખોળામાં મારા પ્રારબ્ધગત આયેલા મેં પહેરી લીધા છે. તો ધન એવી વસ્તુ છે શંકરભાઈ, જે તમે ભોગ અને સંગ્રહની ઈચ્છા નહીં કરો તો પણ તમારી સાથે સંયોગ વિયોગ પામે જાય છે. ના સંયોગમાં હર્ષિત થાઓ, ના વિયોગમાં દબાઈ જાઓ. આ તો ધન મળ્યું પણ મોજો ના માણી,
શુકવ કર મની કહાણી રે ઓ જી કા તો ભાગ્ય બીજાનું બળિયું કા તો ભાગ્ય રે આ એ બીજાનું બળિયું કા તો ખોટી કમાણી મારા હરિજન જૂના ધર્મ લ્યો ને જાણી રે ઓ જી ધન મળ્યું પણ મોજો ના માણી શુકવ કર મની ઓ કા તો ભાગ્ય બીજાનું બળિયું કા તો ભાગ્ય રે હા બીજાનું બળિયું કા તો ખોટી કમાણી મારા હરિજન જૂના પ્રત્યેક ને પોતાનું ધન એમને એમ રાખીને બીજાનું આવે તો વાપરવું છે એ મારું થપ્પી એમના આમ જ રહે અને ના પાડે છે એવા ઘણા પૂછતા હોય છે ફોન કરીને આખા વેદાંત ને ગોળી પી ગયા હોય એવા છે બા પછી કે આટલું બધું જાણીએ ને અનુભવ કેમ નહીં થતો એટલે આરે અધ્યા આભરજો એટલે ખબર પડે કે અનુભવ કેમ થતો નથી કેમ થતો નથી બીજા શ્લોકમાં બોલ્યા છે આ ઘણા છે ડીસામિક પહેલા કાકા છે કશું બાકી નહીં આંભળવા 20મી વખત આંભળે છે આ અષ્ટાવક્ર ગીતા હા પણ પૂછે છે કે હજુ અનુભવ કેમ થતો નથી એટલે નહીં થતો પહેલા કાકા આ શ્લોકનું આ ભાષાંતર આપણે સમજવાનું એટલે નહીં થતો વિશ્વમ ફુરતીત્ર આમ તો કોઈને નામથી ના કહેવાય બા મારે ના કહેવાય પણ એ મારા પર ભાવ ધરાવે છે અને અત્યારે હાલ મને અષ્ટાવક્રનો આવેશ છે અને અષ્ટાવક્ર ઉવાચ છે આમાં અને કોઈ પહેલા જ કાકાને આ વાત નહીં કહેવાય રહી આ તો પ્રત્યેક જનકને કહેવાય રહી છે હા એમાં જનકમાં આપણે બધા આવી ગયા તમે આવી ગયા હું આવી ગયો આપણે બધાએ જોવાનું કઈ જગ્યા ખલાઈ રહ્યો આપણો પતંગ ભલે ઉડાડવો હોય આકાશમાં પણ ગયા ઇલેક્ટ્રિકનો થાંભલો હોય ને ત્યાં જ ફસાય આ પતંગ આગે થોડી ફસાતો હશે આગળ ના ફસાય આપણો પતંગ કે મુમ્મદપુરાના થાંભલે ના ફસાય આપણો આપણો પતંગ આ વાસણાના જે મૂકેલા છે ને બધા ફીડરના થાંભલા ત્યાં જ ફસાયો હોય એટલે કઈ આગળ ના ફસાય આપણો તો આપણે ક્યાં ફસાયેલી વૃત્તિઓ છે કાઢવાની વાત છે અને આગળ કે છે વિશ્વમ ફુરતિત્ર યત્રેદમ તરંગ ઈવ સાગરે સોહમ અસ્મિતિ વિજ્ઞાય કિમ દિન ઈવ ધાવસી વાહ વાહ એમ કે છે જેમ વિશ્વમાં સમુદ્રની તરંગ જેમ ફૂરે છે તે હું જ છું એમ જાણ્યા પછી પણ તું પામર મનુષ્યની જેમ શા માટે દોડાદોડ કરે છે એમ કે છે તું જાણી ગયો છે એ જનક વિશ્વમ ફુરતી યત્રેદમ તરંગ ઈવ સાગરે જેમ પાણીમાં જલમાં સાગરમાં જેમ જલમાં સાગર એટલે જલમાં જલમાં જેમ તરંગો ફૂરી રહી છે અને એમ જ આ વિશ્વ મારામાં ફૂરી તરંગની કોઈ સ્થિતિ ના હોય જેમ તરંગ હોય એ તરંગનો તમે તત્વ લો અને લેબોરેટરીમાં ચેક કરો જળ નીકળશે તરંગ નીકળે જ નહીં એમાં બ્રહ્માંડ એવી કોઈ વસ્તુ છે જ નહીં આ પદાર્થ એવી કોઈ વસ્તુ છે જ નહીં એ પદરૂપ પરમાત્મા જ વિલસી રહ્યો છે અને તારા આત્મ બ્રહ્મ સ્વરૂપમાં વિલસી રહ્યું છે તેવું તે જાણ્યું અને તારાથી અન્ય કોઈ વસ્તુ નથી તો દોડાદોડી શા માટે કરે છે જપનો પૈસો તને કેમ નથી એમ કે છે દેશી ભાષા કે જપનો પૈસો તને કેમ નથી જો તું જાણી ગયો કે મારા સિવાય અન્ય બીજી કોઈ વસ્તુ જ નથી એક તરંગની આમે બીજું તરંગ જ છે તો આ દોડાદોડી શા માટે કરે છે દોડા દોડ દોડા દોડ દોડા દોડ આ ખપે આ ખપે આ ખપે આ ખપે આ ખપે આ ખપે બોલે ક્યાં કર રહ્યો બાબાજી બોલે દો રોટી કે લઈએ જીવન બેચ રહે વર ક્યાં બે રોટલી ખાવા માટે આખું જીવન દાવ ઉપર લગાવી લે હોય શાહ હોય શાહ હોય શાહ એટલે આ તો અષ્ટાવક્ર મળ્યા છે આઠ અંગે વાકા બા
અને કે છે સોહમ સ્મૃતિ વિજ્ઞાય, એ જેમ જલમાં તરંગ ઉઠી રહી છે તેમ તારા બ્રહ્મ સ્વરૂપમાં બ્રહ્માંડ ઉઠી રહ્યું છે, અહીંયા કોઈ પદાર્થ તારાથી અન્યત્ર નથી એવું તું જાણી ગયો છે. સોહમ અસ્મિતિ વિજ્ઞાય કેમ દિન ઇવ ધાવસી, તો દિન બનીને દોડાદોડ કેમ કરે છે, તું દિન બનીને આમથી આમ દોડે છે કેમ. આત્મા જ્ઞાન દેહો પ્રીતિ વિષય બ્રહ્મ ગોચરે સુક્તેર જ્ઞાતો લોભો યથા રજત વિભ્રમે. અહો, જેમ છીપના અજ્ઞાનથી રૂપામાં ચાંદીમાં લોભનો ભ્રમ ઉપજે છે, તેમ આત્માના અજ્ઞાનથી વિષયો રૂપ બ્રહ્માત્મક વસ્તુમાં તર પ્રીતિ શા માટે થાય છે. બે શ્લોકો કહી ગયા છે કે જેમ છીપલીમાં ચાંદી દેખાય છે તે રીતે એક શુદ્ધ બ્રહ્મ જગત દેખાય છે તેવો આ તારો અનુભવ છે, તો આ બ્રહ્માત્મક વિષયોમાં તને પ્રીતિ શા માટે થાય છે. વિષયો બ્રહ્માત્મક છે રાજન, તું જ જાણી ગયો છે. જેમ છીપલીમાં ચાંદી ભ્રમ ભ્રમણા છે, બ્રહ્માત્મક છે, એમ દેહભાવમાં તને આ વિષયોની ભ્રમણા થઈ રહી છે. હા, જગતમાં કોઈ વસ્તુ ખારી ખાટી નથી, ઘડી કડવી નથી, તારા જીભનો ભ્રમ છે. જે તને ઘડી લાગે છે એ ઊંટને કડવી લાગે છે, ઊંટને કડવી લાગે તને ઘડી લાગે. શીરો કદી ઘડ્યો ના હોય તો જીભની અવસ્થા એવી હોય, તાવ આવી જાય તો એનો શીરો કડવો છે. હા હા, આંખે અંધારું અજવાળું ઊંચું નીચું દેખાય એ પણ ભ્રમ છે, ભ્રમણા છે. સારું ખોટું જેટલું પણ મનથી કલ્પાય છે હે રાજન, એ બધી એ ભ્રમણા છે. એ ભ્રમણાને જાણી ગયો તે છતાં એ વિષયોમાં તને પ્રીતિ શા માટે છે. શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, શરીરમાં, શરીરના માનમાં, આરામમાં, બડાઈમાં, આ બધા વિષયો છે. અચ્છા, સ્થૂળ વિષયો તું ત્યાગી શકે છે, અને સ્થૂળ વિષયો ત્યાગી દે તો સૂક્ષ્મમાં ફસાય છે. કંચન કામીની છોડી દે તો કીર્તિ, અને કીર્તિ નામની પણ શું વસ્તુ છે એ પણ તારી બુદ્ધિમાં ઉભો થયેલો ભ્રમ છે. કીર્તિ ક્યાં સુધી ટકી રહેશે જનક, કબ તક કીર્તિ રહી શકતી હે? અને કદાચ કીર્તિ રહેશે થોડો સમય તો પણ તારામાં શું વધી જશે? હે રાજન, તું પોતાના સ્વરૂપને છીપલીની માફક જાણી ગયો છે તે છતાંય શીપ મે ચાંદી લુભાતી, જેમ છીપલીમાં ચાંદી લોભાય કરે છે, જેમ શીપ મે ચાંદી લુભાતી. ગા ભાઈ, ચાંદી લુભાતી ને બિના, છીપલીને જાણતા ના હોય તો ચાંદી લોભ ઉભો કરશે, પણ જે છીપલીને જાણી ગયો એની દ્રષ્ટિ તો સમ થઈ ગઈ, ચાંદીની દ્રષ્ટિ શાંત થઈ ગઈ. શીપ મે ચાંદી લુભાતી, શીપ કે જાને બિના, જોહી વિષય સુખ કર લગે, આત્મ કો પહેચાને બિના. તારી આત્મસત્તાને જાણી ગયા પછી પણ તને વિષય સુખકર લાગે છે? વિષયોમાં આનંદ છે, જોઈ લે, આ પહેલી ભ્રાંતિ છે. પેલા તો વિષયો સત્ય છે, એ તો નાના બાળકને લાગે છે. આ તો ગળ્યું છે ને, ખારું છે ને, ખાટું છે ને, તીખું છે ને, હું આના વગર નહીં રહી શકું, મારાવું જોઈશે ને, બસ આજ મારે આના વગર નહીં ચાલે ને, બસ આ તો બધું નાના બાળકને લાગે છે. તે તો વિષયો સત્ય લાગે છે, પછી વિષયોમાં આને પ્રાપ્ત થવાથી એવું સુખી થઈ જાય છે, એવી ભ્રાંતિ થાય છે, એટલે એમાં આનંદ લાગે છે, એમાં આનંદનો આભાસ થાય છે. અને ત્રીજું, પોતાના આત્મામાં દુઃખ લાગે છે ત્યારે તો આનંદ બહાર લાગે છે. એ તો તારા આત્માના અજ્ઞાનના કારણે, અજ્ઞાની મનુષ્યને થાય તે તારા આત્માને આનંદ સ્વરૂપે જાણી લીધો છે રાજન, તો પછી શા માટે આ વિષયોમાં તને પ્રીતિ લાગે છે? સીપકી ચાંદી લુભાતી,
શિપ કે જાને બિના સુખ કર લગે હે આત્મ પહેચાને બિના તલ્લીન હૈ લગતે ઉસે કૈસે ભલા ફિર દીન હું સબ રસ વિરસ લગતે ઉસે કૈસે ભલા ફિર દીન હું પોતાના આત્માના આનંદથી કદી બ્રહ્મનિષ્પૃષ્ટ્યુત થતા નથી હે રાજન અને તને તો જો ભ્રાંતિ શબ્દાદી વિષયોમાં રસ અને આનંદ લાગે છે રસ અને આનંદ તને ત્યાં લાગે છે અને શું લાગે છે તો આપણી પંચમ ભૂમિકા નહીં બની શકે તો કે પંચમ ભૂમિકાને વિષય વિષય નથી લાગતો એની જીવન નિર્વાહ બુદ્ધિ છે ખાટું ખારું તીખું ગળ્યું આરામ અરામ આ બધું એને જ્ઞાન થાય છે પણ નહી સ્વાત્મા રામહી વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી શિવમહિમન સ્તોત્રમાં ઉષ્પદંતાચાર્ય કહે છે આત્મરામી પુરુષોને વિષયની મૃગ તૃષ્ણા ભ્રમણા પમાડતી નથી પણ આપણને વિષયની મૃગ જાળ હજુ દોડાવે છે અરે જનક ધીર પુરુષ તો કદી પણ આને ચિત્તની ભ્રમણા સમજે છે ચાંદીને જાણી ગયા પછી છીપલીને જાણી ગયા પછી ચાંદીના લોભથી નિવૃત્ત થાય છે અને તને વિષયોની ભૂખ હજુ છે એનો ખીલો હલાવે છે અને આપણો ખીલો હલાવે છે શંકરભાઈ કે જો આ છે ચાનો કપ પીએ તો થાય છે આજે નહીં મારી બની આજે હારી બની છે હા એ ક્ષણ પૂરતું થાય તો બરાબર પણ બીજી ક્ષણે થાય છે પાછું ઝઘડો થઈ જાય છે ઝઘડો થઈ જાય ઘરથી જોડે ખબરદાર જો આવું થઈ જાય છે તો જો આપણી પાંચમી ભૂમિકા નથી શું જનક તને તારા આત્માનું જ્ઞાન છે અને પાછું આવું તને થાય છે કિલો લાવે છે ઓ બાપા રે જાગ્યો છે કે જેમ છીપલીમાં ચાંદી દેખાય છે તેમ જ તારા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં જગત દેખાય છે તો તારા વિષયોને આગ્રહ હજુ શાંત કેમ ના થયા ભોગ અને ઈચ્છા ભોગ અને સંગ્રહની ઈચ્છા હજુ કેમ શાંત ના થઈ તું યથાર્થ રૂપે જોવા પ્રયત્ન કર અહીંયા ભોગવીને કશું ભોગવાય જ નહીં રાજન બુદ્ધિનો ભ્રમ ભોગવીને કશું ભોગાય નહીં ભોગો ને ભોગતા વયમેવ ભોગતા ભોગવીને કશું ભોગવી શકાય જ નહીં કારણ કે ઇન્દ્રિયો પાછળથી પોલી છે અને વિષયો ભ્રમણારૂપ છે કદી ના તું કામ જ કામના ઉપભોગે ને કામ શામ્યતી ભાગવતકાર કહે છે જેમ અગ્નિ કદી ઘીથી ઓલવાય નહીં તેમ ભોગ કરવાથી કદી એ આ વિષયોમાં તૃપ્તિ થાય નહીં રાજન એ તો તું સમજી જાઓ ત્યારે કે આ તો મારા ચિત્તની ભ્રમણા છે એક જ શુદ્ધ બ્રહ્મા આવું ભાષે છે નક્કર પદાર્થ જે સ્વયં શાશ્વત નથી જે નક્કર પદાર્થ સ્વયં નક્કર નથી અને એમાં તને વિષયોમાં પ્રીતિ થઈ છે રાજન એ તારી બુદ્ધિનો ભ્રમ છે વિષયોમાં આનંદ નથી રાજન કારણ કે વિષયો જ કારના મોઢામાં છે કપાયેલા છે માટે શાશ્વત આનંદ ના આપી શકે અને કદાચ એમ માની લે વિષયોમાં આનંદ છે એમ થોડી વાર માટે માની લે પણ તોય વિષયોને ગ્રહણ કરનારી ઇન્દ્રિયોની શક્તિ શાશ્વત નથી ઇન્દ્રિયોની શક્તિ બિલકુલ અલ્પ છે રાજન થોડી વાર માટે વિષયોને સાચા માની લે પણ તોય જે ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરી રહી છે એ તો બિલકુલ અલ્પ શક્તિવાળી છે થોડા દાડે લોકોને દેખાવાનું બંધ નહીં થતું બા સંભળાવવાનું બંધ થઈ જાય જોવાનું બંધ થઈ જાય બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય હા હા રાજન થોડી વાર માટે એમ માની લે કે વિષયો સાચા છે પણ વિષયો સાચા હોય તો એ રાજન ઇન્દ્રિયોની શક્તિ શાશ્વત નથી તો બિલકુલ અલ્પ છે
અને થોડી વાર માટે એમ માની લે રાજન કે ઇન્દ્રિયોની શક્તિ પણ શાશ્વત છે, તો મનમાં જે રુચિ છે એ શાશ્વત નથી. બે માં અંધાર થઈને તારું મન વિરમી જાય છે. મન મનની જે રુચિ છે તે પણ શાશ્વત નથી. બે કલાક પછી થશે અલગ વાત, પણ હાલ પૂરતી તો મનની રુચિ પણ શાશ્વત નથી. તો એક વાત નક્કી કરીને રાખી લે હે જનક, હે મુકેશભાઈ, જે વિષયો થઈને દેખાય છે તે પદાર્થો શાશ્વત નથી, કાયમ નથી, ક્ષણભંગુર છે. અને એનાથી પણ ક્ષણભંગુર ઇન્દ્રિયોની શક્તિ છે જેના વડે શિષણનો ભોગ થાય છે, અને એનાથી પણ ક્ષણભંગુર મનની રુચિ છે. અને આવી ક્ષણભંગુરતામાં તને વિષયોની પ્રીતિ થઈ છે રાજન, તો ધીર પુરુષ માટે આ બરોબર નથી. ધીર પુરુષ તો આ સત્યને જાણી ગયો છે રાજન, કે વિષયો બધા ક્ષણભંગુર છે, એનાથી પણ ક્ષણભંગુર મારી ઇન્દ્રિયોની શક્તિ છે, અને એનાથી પણ ક્ષણભંગુર મારા મનની રુચિ છે. આ બધા ક્ષણભંગુરમાં અજ્ઞાની મનુષ્યો દીવામાં લાગેલા પતંગિયાની માફક જોડાયેલા રહે છે રાજન. તો શા માટે આખા વિશ્વને સમુદ્રના તરંગની જેમ ફૂરતા પોતાનામાંથી બાળી ગયેલો હોવા છતાંય તારાથી અન્ય કોઈ બીજા પદાર્થની કલ્પના કરીને દોડાદોડ શા માટે કરે છે? એવું તને શું મળી જવાનું છે કે તું દોડાદોડ કરે છે? તારા હૃદયમાં એવી અવિચળ ધૈર્યયુક્ત શાંતિને ધારણ કર રાજન. મૂઢ મનુષ્યો અને અજ્ઞાની મનુષ્યો આ દેખાતા પદાર્થોની વિષયોની સત્તા મૂકીને દોડાદોડ કરી મૂકે છે, અને અંતે કાંઈ હાથ લાગતું નથી રાજન. પ્રત્યેક મનુષ્યને આ તરંગોની માફક ફૂરી રહેલા બ્રહ્માંડના પદાર્થોની પાછળ પડેલા હો, અંતે એક બહુ મોટો એને ધોખો પ્રાપ્ત થાય છે રાજન. આવા કેટલાય જન્મમાં તને આ ધોખો પ્રાપ્ત થયો છે. તું કનેક વખત છેતરાયો છે રાજન, તો એ આવો તું ધીર તત્વજ્ઞ પુરુષ શા માટે આવી દોડાદોડ કરી મૂકી છે તે એને આપણને કહે છે. કેટલી દોડાદોડ અવારની કરી મૂકી હોય જો. ના, તમે તો બધા ઠરી જ ગયા હશો, કોઈ સવાલ જ નથી. પાંચમી ભૂમિકામાં આવી જ ગયા હશો. હું મારા શ્રોતાઓને શું કરવા ને ઓછા કહું, પણ તો જોજો કદાચ દોડાદોડી કરતા હોય તો. લાલભાઈ, દોડાદોડી શા માટે છે? શંકરભાઈ, શેના માટે છે? કે ના દોડાદોડી થાય છે? હા, દોડાદોડી થાય છે જનક. તો એ તારા અજ્ઞાનનો અંશ છે. જોજો, હા, સાતમી ભૂમિકામાં જ્ઞાનીનો વ્યવહાર કહેવાના છઠ્ઠીમાં, અને તે વખતે આ ભીતરનો પ્રતિભાસ મૂક્યા પછી દોડાદોડી કેવી રહેશે? હે રામજી, જૈસે જ્ઞાનવાન કા શરીર હોતા હૈ સુખા પત્તા, જૈસે વાયુ જૈસે વાયુ સુખે પત્તે કો લે જાતા હૈ, એસે હી પ્રારબ્ધ રૂપ વાયુ સે ઉસકા શરીર ચેષ્ટા કરતા હૈ. વો તો અપને સ્વરૂપ મેં જૈસે સ્થિત હૈ, કોઈ આગ્રહ નહીં હોને કે કારણ. યોગ રતો વા ભોગ રતો વા નિશ્ચલ તત્વે નિશ્ચલ તત્વમ બજ ગોવિંદમ બજ ગોવિંદમ ગોવિંદમ બજ મૂઢ મતે. સ્થિતિ આવે ત્યાં સુધી તો આ સમજવું જોઈએ. અહીંયા બિલકુલ પોતાના સ્વરૂપમાં શાંત ચિત્ત થઈને બેસે છે. દોડાદોડીનું કોઈ પ્રયોજન નથી. પત્તા લે જાતા હે પવન કો બસ, લેકિન કોઈ પ્રયોજન સે દોડ રહે હો? અભી ભી ઇસ દિખતે સંસાર મેં ઓર દ્રશ્ય મેં તુમકો કોઈ કર્તવ્ય લગતા હૈ રાજન? કે મેરે કો કરના થા ઓર નહીં હુઆ, એ મેરે કો કરના ચાહિયે ઓર યે મેં કરુંગા, એસા કુછ ભી લગતા હૈ રાજન? અભી આત્મ સ્વરૂપ મેં તુમ્હારી સ્થિતિ નહીં હૈ રાજન. તત્વજ્ઞ પુરુષો કો એક પરિબ્રહ્મ સ્થિતિ હો જાને કી વજહ સે ઉનકો મેં મેરે કો એસા કરના થા ઓર નહીં હુઆ, એસા નહીં હોતા હૈ. મેસે કોઈ મેરે કો એસા કરના ચાહિયે ઓર મેરે કો એસા નહીં કરના ચાહિયે, એસા ભી નહીં હોતા. મેં એસા કરુંગા ઓર મેં એસા નહીં કરુંગા, એસે સારે કર્તવ્ય ઉનકી બુદ્ધિ મેં શેષ હો જાતે હૈ
और प्रारब्धवश उनका जो शरीर दिखता है वो प्रारब्ध की वाइस हुई चेष्टा करता है, वो तो अपने स्वरूप में ज्यों के त्यों रहते हैं। ऐसे ही तुम हो जाओ हे राजन, तो शा माटे हजु दौड़ा दौड़ी करी मुकी छे तने, हेड़ियारो शेना माटे छे, आ गुगर मारा ने काढ़ीने बेही जा गणेश, तने हेड़ियारो शेना माटे छे, आ बधी तारा मन कल्पित मां उभो थयेलो हेड़ियारो छे राजन, तू तारा स्वरूप मां पूर्ण स्वभाव मां जागीने जो, जेमां कशु घट्युं नथी, तू तारी पूर्णता नुं अनुसंधान कर राजन, तू तारा मां दुरप उणप अतृप्ति बधीनी कल्पना करीने आ द्वितीया भावमां देखाता पदार्थोनी पाछळ पूर्ण थवा माटे दौड़े छे, दौड़ा दौड़ करी मूकी छे, एज तारी अशांति नुं कारण छे राजन। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति 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 हरि ओम। श्री गुरुभ्यो नमः हरि ओम। सूता सुधर सब बाढ़ के अल्पी इसमें नफी जो हुए वो जानी नहीं जाती।